नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्ति संकुलनी अंदर आप सौनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज अपने लेट्स लव पेज नंबर 82 એટલે 80 થી 82 સુધી જે આપવામાં આવ્યું છે લેટ્સ લવ એ આપણે જોવાનું છે। સ્ટાન્ડર્ડ 8 આપણે જે પ્રોસ પૂર્ણ થાય પછી એક યુનિટ આપવામાં આવ્યો છે લેટ્સ લવ, આનો અર્થ થાય ચાલો ત્યારે હસીએ। તે પેજ નંબર છે 80 થી 82। તો વિદ્યાર્થી મિત્રો કાઢો પેજ નંબર 80। तो विद्यार्थी मित्रों अँ दर्शाया में लेट्स लव तो आपने आम जोता हुई तो आपने हसवाती घना बदा फायदाओ थता हुई अत्यार समय अंदर घना बदा लाभकार क्लास पर चलाता हुई एम पण कहेवामां जे हसतो एने गर्व हसतो एम पण कहेवामां हुई। तो हसमुखी व्यक्ति हमेशा ए पोते घना बदा जे दुखो हो पोते छुपावानो प्रयत्न करतो हो घना बदा हसवाती लाभ पण थता हुई अपने कई माते हसता हुई बीजा नाम ओळखता हुई पण विद्यार्थी मित्रों एनी वात नथी। आपणे कोई एक वक्त क्लास की अंदर पण आपणे एवं अमुक वक्त एक्टिविटी करता हुई जेना द्वारा आपणे हसवू आवतुं हुई। तो विद्यार्थी मित्रों अहीं केटलाक अहीं टूचकाओ दर्शाववामां आव्या छे एना द्वारा मैं आशा धरावुं छुं तमने पण हसवू आवशे। तो जुओ पेज नंबर 80 એમાં લેટ્સ લવ એટલે ચાલો ત્યારે હસીએ। ટીચર, વોટ્સ ધ ડિફરન્સ બિટવીન મોર્નિંગ એન્ડ ઇવનિંગ। એક શિક્ષક છે એ ક્લાસમાં વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે કે સવાર અને સાંજ વચ્ચે તફાવત શું છે, મોર્નિંગ એટલે સવાર થાય, ઇવનિંગ એટલે સાંજ થાય। તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જવાબ આપે છે In the morning, the teachers called us at the school, and in the evening, the parents do the same at home. વિદ્યાર્થી જવાબ આપે છે, ટીચર પૂછે છે, શું પૂછે છે, સવાર અને સાંજ વચ્ચે તફાવત શું છે? તો એક વિદ્યાર્થી જવાબ આપે છે, સવારમાં અમે સ્કૂલે આવીએ છીએ તો ટીચર છે એ અમને ખેંચાય છે અને સાંજે અમે ઘરે જઈએ છીએ ત્યારે અમારા મમ્મી પપ્પા ખીજાય છે, એમ વિદ્યાર્થી જવાબ આપે છે। સ્કોલ્ડ એટલે એનું તો શું થાય વિદ્યાર્થી મિત્રો, વઢવું અથવા ઝઘડવું કાં તો ખીજાવવું એવું બધા અર્થે નીકળે, આવો વિદ્યાર્થી જવાબ આપે છે મજાકની અંદર। હવે નીચે એક બીજો ટચ લખેલો છે, ફાધર કહે છે એના પુત્રને, યુ મસ્ટ વર્ક હાર્ડ, તારે ખૂબ જ મહેનત કરવી જોઈએ, એન્ડ Do something great so that your fame spread to all the corners of the world. World એટલે વિશ્વ, world એટલે અર્થ થાય વિશ્વ। તો એક પિતાજી પુત્રને સલાહ આપે છે, શું સલાહ આપે છે, દીકરા તારે ખૂબ મહેનત કરવી જોઈએ જેથી જ્યારે તારી જે કીર્તિ છે તારી જે નામના છે એ આખા વિશ્વમાં ફેલાઈ જાય, સ્પ્રેડ એટલે ફેલાઈ જાય। સન, ડેટ્સ ઇમ્પોસિબલ, પુત્ર કહે છે ડેટ્સ ઇઝ ઇમ્પોસિબલ, આ શક્ય જ નથી। ફાધર કહે છે વાય, શા માટે, સન કહે છે બીકોઝ ધ અર્થ ઇઝ રાઉન્ડ, કેવો છે, પૃથ્વી ગોળ છે। પિતાજી શું કહે છે, અહીં પિતા શું શબ્દ પહેર્યો, કોર્નર કીધું, કોર્નર શું થાય એનો અર્થ થાય ખૂણો થાય। પિતાએ શું કહે કીધું કે દીકરા તારે ખૂબ જ મહેનત કરવી જોઈએ જેથી વિશ્વના કોઈ પણ ખૂણામાં તારી જે કીર્તિ છે એ ફેલાઈ જાય। તો દીકરો શું કહે છે, આ શક્ય જ નથી, કેમ કે ઇમ્પોસિબલ છે। એને પિતાજી કહે છે શા માટે, શું કહે છે, પૃથ્વી ગોળ છે, મૂઠી ગોળ હોવાને કારણે એનો ખૂણો નથી, એમ કહે છે। હવે આગળ જુઓ ત્રીજા નંબરનું ટીકલો, ટીચર કહે છે કેન યુ ટેલ મી સમથિંગ અબાઉટ ધ 17th century સાયન્ટિસ્ટ। એક શિક્ષક વર્ગખંડની અંદર વિદ્યાર્થીનું પૂછે છે, શું પૂછે છે કે તમે કંઈક જણાવો
કે 17 સેન્ચુરીમાં જે વૈજ્ઞાનિકો હતા એના વિશે કંઈક બતાવવું એમ કહે છે, કંઈક જણાવવું એમ કહે છે. સ્ટુડન્ટ કહે છે, સર્ટેનલી, ખરેખર મેમ, ડે આર ઓલ ડેડ, બધા તો મૃત્યુ પામેલા છે. આમ હસવું આવે ને વિદ્યાર્થી મિત્રો. ટીચર શું કહે છે કે 17મી સદીની અંદર જે બધા વૈજ્ઞાનિકો થઈ ગયા, વૈજ્ઞાનિકો હતા એના વિશે જણાવવું. તો વિદ્યાર્થીઓ કહે છે, બધા તો મૃત્યુ પામેલા છે, મૃત્યુ પામેલા હોય ને, અત્યારે તો 2020 ચાલતું હોય, એ 17મી સદી. તો ક્યારે વિદ્યાર્થીઓ જવાબ આપ્યો, બધા જે વૈજ્ઞાનિકો છે એ મૃત્યુ પામેલા છે. આગળ જો હવે એના પછી આગળ છે, મધુ અને સુમંત વાત કરે છે. મધુ કહે છે, વોટ કાઇન્ડ ઓફ ડોગ ઇઝ દેટ, આ જે કૂતરો છે કેટલો દયાળુ દેખાય છે. શું દયા, વોટ કાઇન્ડ ઓફ ડોગ ઇઝ દેટ, આ જે કૂતરો છે શું કેટલો દયાળુ છે. સુમંત કહે છે, ઇટ ઇઝ એ પોલીસ ડોગ, આ કયો છે, એક પોલીસવાળાનો કૂતરો છે, પોલીસ ડોગ છે. મધુ કહે છે, વેલ, સારું, ઇટ ડઝ નોટ લુક લાઇક એ પોલીસ ડોગ ટુ મી. મધુ કહે છે, ભલે પોલીસ ડોગ હોય પણ મને પોલીસ ડોગ જેવો દેખાતો નથી. સુમંત કહે છે, ઇટ્સ ઇન પ્લેન ક્લોથ્સ, અને જે કપડાં હશે કે સરળ પહેર્યા છે એટલા માટે એક પોલીસ ડોગ જેવો દેખાતો નથી. આગળ જો એમાં ટીચર આપેલો છે, ટીચર કહે છે, ટુડે વી વિલ સ્ટડી અબાઉટ ઓક્સિજન. ટીચર કહે છે, આજે આપણે ઓક્સિજન વિશે ભણીશું. ઓક્સિજન વોઝ ડિસ્કવરેડ ઇન ધ ઇયર 1773. ટીચર ભણાવે છે, ટીચર કહે છે આજે આપણે ઓક્સિજન વિશે ભણીશું. ઓક્સિજનની શોધ ક્યારે થઈ હતી, 1773ની અંદર. અતુર કહે છે, બટ વોટ ડીડ પીપલ બ્રીથ બિફોર 1773. અતુલ જવાબ આપે છે, તમે કહો છો 1773ની અંદર ઓક્સિજન શોધ થઈ હતી, શું 1773 પહેલાં બધા લોકો શ્વાસ લેતા નહોતા, આવું કોણ કહે છે, અતુલ કહે છે. બટ પરંતુ વોટ ડીડ પીપલ બ્રીથ બિફોર 1773, શું 1773 પહેલાં લોકો શ્વાસ લેતા નહોતા, એમ કહે છે. આગળ જો હવે પોલીસ અને ડ્રાઈવરની આપણે વાત જોવાની છે. પોલીસમેન કહે છે, વાય ડીડન્ટ યુ સ્ટોપ વેન યુ સો ધ ઝીબ્રા ક્રોસિંગ. પોલીસમેન કહે છે ડ્રાઈવરને, તમે ઝીબ્રા ક્રોસિંગ હતી છતાં પણ તમે જે વાહન છે શા માટે સ્ટોપ ન કર્યું. શું કહે છે, વાય ડીડન્ટ યુ સ્ટોપ વેન યુ સો ધ ઝીબ્રા ક્રોસિંગ, તમે ઝીબ્રા ક્રોસિંગને જોઈને શા માટે તમે આજે વાહન છે થોઈબા નહીં. ડ્રાઈવર કહે છે, સચ એનિમલ શુડ બી કેપ્ટ ઇન ધ ઝૂ ઓફિસર. ડ્રાઈવર શું કહે છે, શું કહે છે, સચ એનિમલ, એટલે એનિમલ શુડ બી કેપ્ટ ઇન ધ ઝૂ ઓફિસર. ડ્રાઈવર કહે છે, જે એનિમલ્સ હોય છે એ જે પ્રાણી સંગ્રહાલય હોય એમાં શું એને સાચવી રાખવામાં આવતા હોય છે. હવે જો પેજ નંબર 81 નંબર, એમાં ટીચર અને જોન વાત કરે છે. ટીચર કહે છે, વોટ ઇઝ ધ આઉટર સ્ટેપ ઓફ ધ થિયેટ્રિકલ, આઉટર હું આઉટર સ્ટેપ. ટીચર કહે છે જોનને, જે વૃક્ષ હોય એનો ઉપરનો જે ભાગ હોય એને શું કહેવામાં આવે, આઉટર સ્ટેપ કહે, એટલે હું એને શું કહેવામાં આવે છે, થડનો જે આગળનો ભાગ હોય એને શું કહેવામાં આવે છે. જોન કહે છે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. ટીચર કહે છે, બાર્ક જોન, બાર્ક. જોન કહે છે, બાવ બાવ. શું કહે છે, બાવ બાવ. હવે ટીચર કહે છે, બાર્ક જોન બાર્ક, એટલે શું કહે, જે ઝાડની જે સાલ હોય એને જ સાલ કહેવામાં આવતી, એટલે શું કહે, બાર્ક, એટલે શું કહે, બાર્ક, એટલે આ જે બાર્ક છે અમી શબ્દો BARK, એટલે હું એનું હતા ઝાડની સાલ. ટીચર શું કહે છે, કોઈ પણ વૃક્ષ હોય એનો આઉટર સ્ટેપનો ભાગ, એટલે ઉપરનો જે થડનો જે આગળનો ભાગને શું કહેવામાં આવે, હું કહે, જોન શું કહે છે, આઈ ડોન્ટ નો, મને કંઈ ખબર નથી. તો ટીચર શું કહે છે, બાર્ક જોન બાર્ક, એટલે બાર્ક એટલું તે ઝાડની સાલ, જોન ઝાડની સાલ, એમ કહે છે. જોન શું કહે છે, બહુ બહુ એમ કરી કરે છે, બરાબર.
હવે આગળ જુઓ, ટીચર અને રમીલા વાત કરે છે. ટીચર કહે છે રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા ફોર વોટર. ટીચર શું કહે છે રમીલાને? કે હવે શું કહે છે, વોટર જે પાણી જે બને છે એનું ફોર્મ્યુલા વિશે જણાવવું એમ કહે છે. રમીલા કહે છે એચ આઈ જે કે એલ એમ એન ઓ. ટીચર કહે છે વોટ નોનસેન્સ. વોટ એટલે બુદ્ધિ વગરના, બુદ્ધિ વગરની. રમીલા કહે છે બટ સર યુ ટોલ્ડ અસ યસ્ટરડે, તમે ગઈકાલે કીધું હતું ડેટ ધ ફોર્મ્યુલા ફોર વોટર ઇઝ એચ ટુ ઓ. આપણે વોટર હોય, વોટર એટલે પાણી, આપણે વૈજ્ઞાનિકમાં જોતા હોય એચ ટુ ઓ. શું કહેવાય એચ ટુ એટલે આમ લખાતું હોય કે નહીં સૂત્ર. રમીલા શું સમજે છે એચ ટુ ઓ એટલે બધે જે કંઈ વચ્ચે કંઈ શબ્દ આવી જાય છે કે આપણે જે અંગ્રેજી મૂળાક્ષર આવી જાય છે એ પોતે બોલી જાય છે. શું છે એચ આઈ જે કે એલ એમ એન ઓ એમ જણાવે છે. શું કહે છે ટીચર? શું કહે છે નોનસેન્સ, આવું નથી. શું કહે છે એચ ટુ એટલે આવું છે, આ વોટરનું એ સૂત્ર છે, અણુસૂત્ર છે. આગળ જુઓ, હવે અમર કહે છે દીપુ વાય હેવ યુ કવરેડ યોર ફેસ. અમર કહે છે દીપુ, શું કહે છે દીપુ શા માટે, વાય હેવ યુ કવરેડ યોર ફેસ. દીપુ કહે છે બીકોઝ માય પાપા હેઝ ટોલ્ડ મી, મારા પપ્પા મને કહેતા હતા ડોન્ટ શો મી યોર ફેસ ઇફ યુ ફેઇલ. આજે અમર છે એ દીપુ સાથે વાત કરે છે. દીપુ કહે છે તમારો જે ચહેરો છે શા માટે તમે છુપાવો છો? તો દીપુ કહે છે પપ્પાએ મને કીધું હતું કે જ્યારે તમે નાપાસ થાવ તો તમારા ફેસ બતાવતા નહીં, ચહેરો બતાવતા નહીં. દીપુ શું કહે છે આખું ફેસ પોતે આડું કરી લે છે, એટલે ઢાંકી દે છે. હવે આગળ જુઓ, એમાં લેડી વેન ટુ એ રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર. એક સ્ત્રી એક દુકાને જાય છે, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોરની અંદર જઈને બધી વસ્તુ વેચાતી હોય. ધ મેન એટ ધ કાઉન્ટર વેલકમ હર. એક વ્યક્તિ કાઉન્ટર પર હતો એને સ્ત્રીને આવકારે છે. શોપકીપર વેલકમ મેડમ વોટ વુડ યુ લાઈક ટુ બાય. શોપકીપર કહે છે મેડમને કે તમે આવો, તમને શું ખરીદવા ઈચ્છા ધરાવો છો. લેડી કહે છે કેન યુ શો મી એ સ્મોલ બ્રાઇટ કલરેડ સ્વેટર. લેડી કહે છે મને એક નાનો એવો સ્વેટર મને બતાવો જે કેવો હોય, બ્રાઇટ હોય. શોપકીપર ઓ યસ વોટ સાઈઝ. હા બતાવો પણ એને સાઈઝ શું છે, કેટલો જોઈએ છે કે નાનો કે મોટો કેટલો જોઈએ છે એમ કહે છે. લેડી કહે છે આઈ હેવ નો આઈડિયા. લેડી હું કહે છે મને કોઈ ખ્યાલ નથી. શોપકીપર કહે છે વોટ ઇઝ ધ એજ ઓફ યોર ચાઇલ્ડ. તો તમારે જે પુત્ર હોય, તને જો ખ્યાલ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ તમારે જે પુત્ર હોય તો એની ઉંમર કેટલી છે એમ કહે છે. લેડી કહે છે નો ઇટ ઇઝ નોટ ફોર એ ચાઇલ્ડ. ના તે ચાઇલ્ડ નથી, બાળક નથી. આઈ વોન્ટ ટુ બાય ઇટ એઝ એ બર્થડ ગિફ્ટ ફોર માય ડોગ. શું કહે છે એ મારો બાળક નથી પણ મારો કૂતરો છે, એના બર્થડે વખત હું એને ગિફ્ટ આપવા માગું છું. હું એને સ્વેટર આપવા માગું છું. કોણ? એક લેડી. શોપકીપર ઇઝ ઇટ સો ડોગ માટે? વાય ડોન્ટ યુ બ્રિંગ યોર ડોગ હિયર એન્ડ ટ્રાય વન. તમે શા માટે અહીં લઈ ન આવ્યા, લઈ આવતો તો એની સાઈઝનું સ્વેટર આપતો હો તેમ કહે છે. લેડી કહે છે ઓર નો આઈ કાન્ટ ડુ ડેટ. હું એને અહીં લાવવા માગતી નથી. આઈ વોન્ટ ટુ ગીવ એ સરપ્રાઈઝ ટુ માય ડોગ. હું મારા કૂતરાને, હું મારા જે કૂતરો છે બાળક સમાન છે, હું એને સરપ્રાઈઝ આપવા માગું છું, એટલા માટે હું લાવી નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેટ્સ લાફ છે બરાબર, એ આપણે અહીંયા જોઈ ગયા. આપણે આજે લેટ્સ લાફ માટે પરીક્ષાની અંદર પૂછાતું ન હોય પણ એવું છે મનોરંજન માટે આપવામાં આવેલો એક પાઠ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રોઝની અંદર 1 2 3 જોઈ ગયા છે, લેટ્સ લાફ પણ જોઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે
ग्रामर पर जईशु पण ते आवता विडियो नी अंदर त्यां सुधी दरेक विद्यार्थी रीडिंग करता रहे एवी हूँ आशा धरावुं छुं। जय हिंद, जय भारत।